નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે કર્મના ફળથી કોઈ બચી શકતું નથી. કૌશંબીના રાજા વિજય પ્રતાપ અને તેમની મહાન રાણી સુંદરના નું જીવન ખૂબ એશ આરામથી પસાર થઈ રહ્યું હતું. તેમના સંતાનો સ્વસ્થ અને સુંદર હતા, પરંતુ આ વખતે મહારાણી સુનંદાએ જે બાળકને જન્મ આપ્યો તો તે અંગ વગરનો માંસપિંડ હતો. રાજા અને રાણીએ કારણે બહુ દુઃખી થઈ ગયા અને ઉદાસ રહેવા લાગ્યા. ઘરના બધા લોકો પણ તે બાળકને જોઈને દુઃખી થતા. સૌથી વિશેષ દુઃખ તો માતા સુનંદાને થતું હતું. રાજા તેને સમજાવવાનો પ્રયાસ કરતા, પરંતુ રાણી પર તેની અસર ન થતી. રાજાએ તેને કહ્યું કે સુનંદા, આ બાળક આપણો પુત્ર છે. તે ભલે ગમે તેવો હોય, છતાં આપણે તેને ઉછેરીને તેનું પાલન પોષણ પણ કરવું પડશે. તે બાળકનું નામ મકરાક્ષ રાખવામાં આવ્યું અને તેને રાજમહેલના એકાંત ઓરડામાં છુપાવીને રાખવામાં આવ્યો, જેથી બીજા લોકો તેને જોઈ ના શકે. રાજાએ સુનંદાએ કહ્યું કે આ બાળક વિશે બહારના લોકોને કોઈ ખબર ન પડવી જોઈએ, નહીં તો તેઓ આપણા બાળક તથા આપણો ઉપહાસ કરશે. રાજા રાણી બંને પોતાના ભાગ્યને દોષ દેતા હતા અને તે બાળકનું એકાંતમાં પાલન પોષણ કરતા હતા. તેને કદાચ તેના ઓરડામાંથી બહાર લઈ જતા નહીં. એક દિવસ તીર્થકર ભગવાન મહાવીર પ્રવર્જ્યા કરતા કરતા કૌશંબીમાં પધાર્યા. ત્યાં તેમના સત્સંગથી વ્યસ્તા કરવામાં આવી. હજારો લોકો તેમના દર્શન કરવા તથા સત્સંગ સાંભળવા માટે આવ્યા. એક વૃદ્ધ આંધળો હતો, તેને પણ મહાવીરના આવવાની ખબર પડી. તેને મહાવીરના સત્સંગમાં જવાની ઈચ્છા થઈ. તે વિચારતો કે મારા કોઈ ખરાબ તથા અશુભ કર્મ પાપ કર્મના લીધે જ હું આંધળો છું. તેને શરીર પર એકાદ બે જગ્યાએ વાગ્યું હતું. એની પીડાના કારણે પણ તે દુઃખી થતો હતો. તેના આગ્રહ ના કરવાના કારણે એક યુવાને તેને મહાવીરના સત્સંગમાં પહોંચાડી દીધો. તેઓ એક ઊંચા ઓટલા પર બેઠો હતો અને તેમના સત્સંગ ચાલી રહ્યો હતો. વૃદ્ધે વિચાર્યું કે હું મહાવીરને જોઈ શકતો નથી, પરંતુ મહાવીર તો મને જોયો હતા હશે. જ્યારે તેમની પાવન દ્રષ્ટિ મારી ઉપર પડશે ત્યારે મારા પાપો અવશ્ય દૂર થઈ જશે અને તેમના સત્સંગથી મારું ચિત્ત પણ પવિત્ર થઈ જશે. તે આંધ્રો તથા દુઃખી વૃદ્ધના હૃદયનો પોકાર અંતર્યામી મહાવીર સુધી પહોંચી ગયો હતો. તેઓ થોડી થોડી વારે તે વૃદ્ધ તરફ કરુણતામય દ્રષ્ટિથી જોઈ રહેતા હતા. ભગવાન મહાવીર પ્રવચનમાં કહી રહ્યા હતા કે સંસારમાં જેટલા પ્રાણીઓ છે તે બધા પોતાના સંચિત કર્મોના કારણે આ સંસારમાં આવે છે અને જીવન તથા મૃત્યુના ચક્રવ્યૂહમાં ફસાય છે. પોતે કરેલા સારા કે નશા, શુભ કે અશુભ કર્મોના કારણે જુદી જુદી યોનિઓમાં જન્મ લે છે. પોતે કરેલા કર્મનો ફળ દરેક પ્રાણીએ ભોગવવું જ પડે છે. હિંસા, જોર, ચોરી, વ્યભિચાર વગેરે કુકર્મના કારણે આત્મા ભારે બની જાય છે અને તેની અધોગતિ થાય. જો આત્મા પરથી પાપોના આવરણને દૂર કરી દેવામાં આવે તો તે હળવા થઈ જાય છે. આત્મા જ્યારે કર્મના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે ઉપરથી તડપ ગતિ કરે છે અને પછી ત્યાં જ રહે છે. આ બાજુ ભગવાન મહાવીરનું પ્રવચન ચાલતું હતું. તેની સાથે સાથે તેમની નજીક બેઠેલા તેમના શિષ્ય ગૌતમ
સ્વામી જોડે ઉચ્ચે બેઠેલા પેલા વૃદ્ધ ને જોઈ રહ્યા હતા. મહાવીર સ્વામી ને પણ આશ્ચર્ય થયું કે કાયમ મારી તરફ જોઈ રહેલો ગૌતમ આજે વારંવાર પેલી તરફ શું જોઈ રહ્યો છે. જ્યારે સત્સંગ પૂરો થયો ત્યારે તેમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે વત્સ, આજે સત્સંગમાં તારું મન કેમ નહોતું લાગતું? ગૌતમ સ્વામીએ કહ્યું કે ભગવાન, આજે હું સત્સંગમાં આવેલા એ વૃદ્ધ તરફ જોઈ રહ્યો હતો. તે આંધળો હોવાની સાથે તેના શરીર પર પડેલા ઘાની પીડાથી ક્રસરી રહ્યો હતો. તે બિચારો કેટલો અભાગ્યો અને દુખી છે. ભગવાન, શું એના કરતા પણ કોઈ વધુ દુખી હોઈ શકે ખરું? મહાવીરે કહ્યું કે વાત, તે આંધળાનું તો થોડું પુણ્ય પણ છે, ફક્ત તેને આંખો જ નથી, બીજા બધા અંગો તો સારા છે, તેથી તે હરી ફરી શકે છે. પરંતુ રાજા વિજય પ્રતાપ ના પુત્ર મકરાક્ષ ને તો હાથ પગ નથી. તે રાજકુટુંબમાં અનેક સુખ સગવડો ની વચ્ચે ઉછરી રહ્યો હોવા છતાં ભયંકર દુઃખ ભોગવી રહ્યો છે. પરંતુ આ વાત ફક્ત રાજા રાણી જાણે છે. ગૌતમ સ્વામી એ પૂછ્યું કે ભગવાન, જો આપની આજ્ઞા હોય તો હું રાજમહેલમાં જઈને તેને જોઈ આવું. ભગવાન મહાવીરે તેને અનુમતિ આપી અને ગૌતમ સ્વામી રાજમહેલ તરફ જવા માટે નીકળ્યો. તેમને આવેલા જોઈને રાજા રાણી બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારી રહ્યા હતા કે અત્યારે ભિક્ષા માંગવાનો સમય નથી અને વળી ગૌતમ સ્વામીના હાથમાં ભિક્ષા પાત્ર પણ નથી, તો પછી તેઓ અત્યારે રાજમહેલમાં શા માટે આવ્યા હશે? રાજાએ તેમનું સ્વાગત કર્યું અને તેમનું કહ્યું કે આજે અમારો રાજમહેલ પવિત્ર થઈ ગયો, કહો અમે આપની શી સેવા કરી શકીએ, અમને આશા આપો, અમને આજ્ઞા આપો. ગૌતમ સ્વામીએ પૂછ્યું કે રાજન, શું આપના મહેલમાં કોઈ અંગ વગરના માંસ પિંડનું પાલન પોષણ થઈ રહ્યું છે? આવું સાંભળીને રાજા રાણી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમના સિવાય આ વાત બીજા કોઈને ખબર ન હતી. તેથી તેમણે પૂછ્યું કે આપને એની ખબર કેવી રીતે પડી ગઈ? ગૌતમ સામે કહ્યું કે મારા ગુરુએ મને આ વાત જણાવી છે અને તેમના આદેશથી જ હું આપના પુત્ર મકરાક્ષને જોવા આવ્યો છું. રાજા ગૌતમ સ્વામીને મકરાક્ષના ઓરડામાં લઈ ગયો. અંગવિહીન મકરાક્ષ તથા લાચાર અવસ્થામાં પડી રહ્યો હતો. એને જોઈને ગૌતમ સ્વામી ખૂબ દુઃખી થઈ ગયા. રાજમહેલથી પાછા ફરીને તેઓ મહાવીર સ્વામી પાસે ગયા અને તેમણે પૂછ્યું કે ભગવાન, એ અભાગ્યા જીવે એવું શું કર્મ કર્યો છે કે રાજાને ત્યાં જન્મ લેવા છતાં તે દારૂણ્ય દુઃખ ભોગવી રહ્યો છે? મહાવીરે કહ્યું, વત્સ, આ બધો જીવે કરેલા કર્મનો જ ખેલ છે. મકરાક્ષે પુનઃ જન્મમાં સુકર્ણપુર નગરનો સ્વામી હતો. 500 ગામ તેને આધીન હતા. પૂર્વ જન્મમાં તેનું નામ ઇકાઈ હતો. આ અનિત્ય સંસારને નિત્ય માનીને જીવન જીવતો હતો. તે લૂંટફાટ, અપહરણ, વ્યભિચારી વગેરે ખરાબ કર્મોમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. તે પોતાની પ્રજા પર ખૂબ અત્યાચારો કરીને તેને દુઃખ દેતો હતો. તે સાધુ સંતોનું અપમાન કરતો અને સત્સંગનો પણ વિરોધી હતો. પૂર્વ જન્મમાં કરેલા આ કુકર્મના કારણે જ તેને અંગવિહીન શરીર મળ્યું છે અને રાજમહેલમાં જન્મ લેવા છતાં તે દુઃખથી વંચિત છે અને ભયંકર કષ્ટ ભોગવી રહ્યો છે. આથી જીવે હંમેશા પોતાના કર્મો પ્રત્યે સાવધાન રહેવું જોઈએ, નિરંતર શુભ કર્મો જ કરવા જોઈએ. જે જેવું કરે છે એવું જ ફળ એને પ્રાપ્ત થાય છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.